तो आज विषय वधु जानकारी आपवा जोड़ाया छे अमारा संवाददाता नयन पटेल। नयन, जे रीते कोर्पोरेशन नी जे कामगीरी छे तेनी पोल खुली गई छे, जे रीते रस्तो बेसी गयो छे, थोड़ा ज वरसाद में चाणक्यपुरी विस्तार में केवा प्रकारनी परिस्थिति जोवा मळी रही छे? ચોક્કસથી નરેન્દ્રસિંહ, દર વર્ષે જ્યારે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ આ દાવા ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। હાલ આપણે ચાનખેડા વિસ્તારમાં છીએ ને અહીંના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે પ્રમાણે થોડા સમય પહેલાં અહીં પાઇપલાઇનનું કામકાજ ચાલતું હતું અને સમગ્ર જે રોડ છે તે હાલ બેસી ગયો છે। હાલ જે મુખ્ય ચાર રસ્તા છે ન્યૂ ચાનખેડા વિસ્તારના વિકાસ ચાર રસ્તા, તે ચાર રસ્તાને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। કહી શકાય કે એક કિલોમીટર જેટલો જે સમગ્ર રોડ છે તે બેસી ગયો છે, એટલે પાઇપલાઇન નાખવામાં તો આવી, પરંતુ ત્યારબાદ જે યોગ્ય પુરાણ કરવામાં આવે છે તે નથી કરવામાં આવ્યું। અને ત્યારબાદ જે કહેવામાં આવે કે જે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવાની હોય તે નથી કરવામાં આવી, અને તેના જ કારણે આ હાલ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું। કેવી તકલીફો પડી રહી છે હાલ આ રોડ બેસી? જબરદસ્ત તકલીફો પડી રહી છે। ત્રણ મહિનાથી કામ ચાલી રહ્યું છે, લોકડાઉન પહેલાંનું કામ ચાલી રહ્યું છે। પહેલાં આ બાજુ કર્યું, પછી પેલી બાજુ કર્યું, દરેક જગ્યાએ અમને હજુ પુરાણ કર્યું નથી। વચ્ચે અહીંયા તો બે દાડા પહેલાં BSNLનું ફાઇબરનું કામ ને બધું ચાલતું હતું, એટલે ખાસો મોટો ખાડો કર્યો હતો, એ હજુ એમણે પૂર્યો છે નહીં। ચોક્કસથી વાહનો ફસાવાની પણ તકલીફો થઈ હતી, કેટલા વાહનો ફસાયા હતા અને કેવી રીતના તેને બહાર? એકચ્યુઅલી હું પોતે વર્કિંગ છું, એટલે હું 8 વાગે જ્યારે ઓફિસેથી આવ્યો ત્યારે ઓલરેડી અહીંયા એક સ્વિફ્ટ ગાડી ફસાયેલી હતી અને એને કાઢવા માટે ક્રેન બોલાયેલી હતી, એટલે આખો રસ્તો જામ હતો, એટલે આજુબાજુ સુધી કોઈ જઈ શકે જ નહીં। અને એ પછી સતત હું જમ્યા પછી નીચે આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 3 વ્હીકલ અહીંયા ફસાઈ ગયા છે। પછી છેલ્લે અહીંયાના જે રહીશો છે એમણે ભેગા થઈને કોર્પોરેશનમાંથી ફોન આવ્યો અને એમણે આઈને પટ્ટીનું કામ છેલ્લે કર્યું છે, જ્યારે બધા રહીશોએ ફોન કર્યો સામેથી, ત્યાં સુધી કોઈ જ કામ નહોતું થતું। ચોક્કસથી કેવી હાલાકીનો સામનો અહીંના સ્થાનિકોને કરવો પડ્યો? અત્યારે છેલ્લા 5.5 થી વરસાદ ચાલુ છે ચાંદખેડામાં, ખૂબ જ એવો સારો વરસાદ પડ્યો છે, એના લીધે જે પાઇપલાઇનનું કામ ચાલતું હતું માટી બેસી ગઈ છે, એના લીધે અત્યારે લગભગ 6 થી 7 ફોર વ્હીલર હમણાં જ કલાક પહેલાં અંદર પડી ગઈ હતી અને 2 વ્હીલર બી ઘણા એવા અંદર સ્લીપ મારી ગયા છે અને કોન્ટ્રાક્ટરને જાણ કરી છે રહીશોએ, એટલે એ આવીને અત્યારે કોર્ડન કર્યું છે। ચોક્કસથી ફરી એકવાર આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે સમગ્ર રોડ છે તે બેસી ગયો છે, કારણ કે કહી શકાય કે જે પ્રમાણે પુરાણ કરવાનું હોય છે પાઇપલાઇનનું કામ કર્યા બાદ તે યોગ્ય પુરાણ નથી કરવામાં આવ્યું, ને તેના જ કારણે સામાન્ય વરસાદમાં જ આ જે રોડ છે તે બેસી ગયો છે। દર વર્ષે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવે છે, યોગ્ય કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ દાવાઓ ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મુખ્ય ચાર રસ્તાનો જે રોડ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, ને તેના જ કારણે જે તમામ વાહનો છે તેમને જે છે તે વધારે કિલોમીટર ફરીને જે છે તેમના કામે જવું પડે છે, એટલે લોકોને ભારે હાલાકીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે। જી જી, આભાર નયન સમગ્ર જાણકારી બદલ। તો આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી કે જ્યાં 1 કિલોમીટર સુધીનો રસ્તો સામાન્ય વરસાદમાં બેસી ગયો છે, તો આ રસ્તોનું રિપેરિંગ કરનાર અને પાઇપલાઇનનું કામકાજ કરનાર કોન્ટ્રાક્ટર સામે કોર્પોરેશન પગલાં ભરશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે, કારણ કે દર વર્ષે ચોમાસામાં અમદાવાદના આવા અનેક વિસ્તારો હોય છે કે જ્યાં આ જ પ્રકારની કથળેલી સ્થિતિ જોવા મળતી હોય છે।